તો રાજકોટ ઉપર આ બજારમાં ભાજપ પકડની દુકાનના ઉઠલાની ધૂળવા બાબતે કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનકડે તેના પ્રત્યે આઘાત આપતા જણાવ્યું છે કે દબાણો કોઈની શ્રેષ્ઠરમ રાખ્યા વગર દૂર થશે. બીજી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અમે ચેતવણી આપી છે કે એક ભાજપના લુખ્ખાગીરી કરતો વ્યક્તિ કોર્પોરેશને તોડેલા ઓટાને બીજા દિવસે બનાવી ત્યાં ખુલ્લે આમ બેસી ફેસબુક ઉપર મૂકતો હોય કે જેને જે થાય તે કરી લે, આ ઓટા અહીંયા રહે. આ અર્થ એ બતાવે છે કે ભાજપના શાસકોની પણ આબરૂ જાય છે અને રાજકોટના કમિશનરની પણ આબરૂ જાય છે. ત્યારે રાજકોટના કમિશનરને અમે આવેદનપત્ર આપી, એ કોંગ્રેસના લોકોએ દરેક કોર્પોરેટ આવેદનપત્ર એવું કહ્યું છે કે આના ઓટા બે દિવસમાં તૂટવા જોઈએ. જો તૂટો તૂટશે નહીં તો અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની ચેમ્બરમાં દરેક કોર્પોરેટર ઉપવાસમાંથી બેસશે. અમે રાજકોટમાં દબાણ હટે એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ લોકો એકી મતે સ્પષ્ટ છે, તમામ દબાણો હટાવવામાં આવશે. પરંતુ જે નેચરલ કોર્સમાં જે એક ફૂટ એટલે દુકાનમાં જે તાળું લાગતું હોય, એક સ્ટેપ હોય પગ મૂકવાનો, લેડીઝ હોય કોઈ મોટી ઉંમરના હોય, તો ઓટો સ્વાભાવિક છે દુકાન ન ચડી શકે. તો એક એ દબાણ ન કહેવાય, એને એક સ્ટેપ છે. એને આપણે ગમે તે પછી કોંગ્રેસના મિત્રની દુકાન હશે ને, એમાં પણ એક પગથિયું તો એક સ્ટેપ હશે જ. તો એક સ્ટેપ એ કોઈ દબાણ ન ગણાય. એટલે કોંગ્રેસના મિત્રો, વેપારીઓને હેરાનગતિ થાય એવા આવેદનો આપી અને એવા દેખાવો કરી અને રાજકોટના વેપારી વિરુદ્ધની આ કોંગ્રેસની માનસિકતા હોય એવું મને લાગે છે.